હવે નેક્સ્ટ પોઈન્ટ છે આઈડિયાની અંદર નિત્યસમનો ઉપયોગ કરીને અવ્યવીકરણ, બરાબર છે? તો હવે આ નિત્યસમ શું છે પહેલા આપણે એ બધું ભણી લઈએ, બરાબર? નિત્યસમ એટલે શું? કોઈ પણ ચલ પદ હોય અથવા તો એવા પદ હોય કે એ પદ તમને આપેલા હોય ને તો એનું તમને જ્યારે અવ્યવીકરણ કરવાનું કેમ, ત્યારે એ જે સૂત્ર હોય ને એ સૂત્ર પ્રમાણે જ થાય, બરાબર છે? જો સૌથી પહેલાં શું છે કે એ પ્લસ બી આખા કૌંસનો વર્ગ, અહીંયા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આખા કૌંસનો વર્ગ છે, કારણ કે ખાલી એનો વર્ગ અને બીનો વર્ગ હશે એવું નિત્યસમ પણ આવશે, અને એ પ્લસ બી આખા કૌંસનો વર્ગ એવું નિત્યસમ પણ છે, બરાબર છે? તો અહીંયા શું છે, એ પ્લસ બી આખા કૌંસનો સ્ક્વેર, બરાબર? તો આવું જ્યારે તમને આપેલું હોય એટલે એ પ્લસ બી આખા કૌંસનો વર્ગ આવું જ ન આપેલું હોય, એ અને બીની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપેલી હોય, બરાબર? પણ આપણે આ સૂત્રના સ્વરૂપે યાદ રાખવાનું કે જો આ પ્રમાણે તમને આપેલું છે તો તમારે એનું અવ્યવીકરણ શું કરવાનું છે, તો કે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એટલે પહેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પેલું પદ અને બીજું પદ, ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો, પ્લસ છેલ્લા પદનો વર્ગ, બરાબર છે? એવી જ રીતના જો એ માઇનસ બી સ્ક્વેર આપેલું હોય, માઇનસ હોય તો ટુ એ બીની આગળ શું કરવાનું, માઇનસ બી સ્ક્વેર, તો પ્લસ જ રહેશે. હવે આ જે વસ્તુ બે મેં સમજાવી, બરાબર, એ ડાયરેક્ટ આવું કહેવાયું જ્યારે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને સમજાવ્યું હતું સાતમા ધોરણની અંદર, બરાબર? ત્યારે મેં કીધું હતું કે ચોરસની પરિમિતિ બરાબર ફોર એલ થાય, પણ ફોર એલ શું કામ થાય, ખાલી એવું યાદ નહીં રાખી લેવાનું કે ચોરસની પરિમિતિ બરાબર ફોર એલ, બરાબર છે? તો અહીંયા પણ એમ જ છે કે એ પ્લસ બી આ કૌંસનો વર્ગ હોય તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર થાય, પણ શું કામ થાય, એ પ્લસ બી સ્ક્વેર, સ્ક્વેરનો મિનિંગ શું થાય, શું છે, જે વસ્તુ છે એ વસ્તુ કેટલી વખત છે, બે વખત છે, બરાબર? તો અહીંયા એવું છે એ પ્લસ બીનો સ્ક્વેર એટલે એને શું કહેવાય, એ પ્લસ બીનો સ્ક્વેર હોય એટલે એ પ્લસ બી એક વખત, એ પ્લસ બી બીજી વખત, બરાબર? આ સ્ક્વેરનો મિનિંગ એવો થશે એ પ્લસ બી એ પ્લસ બી બે વખત. હવે આપણે આ બે કૌંસ છે, કૌંસનો મિનિંગ શું થાય, આ બે કૌંસ એકબીજા સાથે શેમાં છે, ગુણાકારમાં છે, ગુણાકારમાં છે એટલે આખું કૌંસ આખા કૌંસને ગુણશે. તો પહેલાં એ છે એ અને બી બંનેને ગુણે, તો એ ગુણ્યા એ એટલે એનો સ્ક્વેર પ્લસ એ ગુણ્યા બી એટલે એ બી પ્લસ એ છે આખા કૌંસને ગુણાઈ ગયો, હવે બીનો વાળો બી છે આખા કૌંસને ગુણશે, બી ગુણ્યા એ એટલે એ બી અથવા તો બી એ પ્લસ બી ગુણ્યા બી એટલે બીનો સ્ક્વેર, બરાબર? એ સ્ક્વેર એમના એમ બી એ બી પ્લસ એ બી એટલે શું થાય, ટુ એ બી પ્લસ બીનો સ્ક્વેર, જોવાય હોય એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, સેમ વસ્તુ આમાં થશે. એ બી એ માઇનસ બી આખા કૌંસનો વર્ગ છે ને એનો મિનિંગ શું થાય, એ માઇનસ બી એ માઇનસ બી બે વખત છે. આનું પણ પાછું તમે આવી રીતના કરો ને ત્યારે આ નિત્યસમ આવે, આવું અવ્યવીકરણ આવે, બરાબર છે? એના પછી જે ઊંધું, જો તમને એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર આપેલું હોય એટલે કે તમને આવા સ્વરૂપમાં કોઈ પણ પદાવલી આપેલી છે, તો તેનો તમારે એનો જવાબ શું લખવાનો, પહેલાં અહીંયા તમને જે પદ આપેલું હોય એનું વર્ગમૂળ લખવાનું, પ્લસની નિશાની મૂકવાની, આ જે પદ આપેલું હોય એનું વર્ગમૂળ લખવાનું, અને આખા કૌંસમાં શું કરી દેવાનો, સ્ક્વેર. અહીંયા પણ એમ જ એ સ્ક્વેર આપેલું હોય એટલે કે અહીંયા તમને નવ આપેલા હોય તો તમારે અહીંયા શું લખવાના થાય, ત્રણ, નવનું વર્ગમૂળ ત્રણ થાય, બરાબર છે? માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની મૂકવાની, અને બી સ્ક્વેર છે તો એનું વર્ગમૂળ લખવાનું, આખા કૌંસને સ્ક્વેર આપી દેવાનો. આ બધી પદાવલીઓ જે છે નિત્યસમ, બરાબર છે? આ નિત્યસમની અંદર એ અને બી હંમેશા પૂર્ણ વર્ગ હશે. એ અને બી પૂર્ણ વર્ગ હશે એનો મિનિંગ શું થાય છે, કે અહીંયા એ અને બી જે બે પદ આપેલા છે એનું વર્ગમૂળ હંમેશા નીકળતું હશે, બરાબર છે? એ અને બીનું વર્ગમૂળ નીકળતું હોય એવા જ પદ તમને અહીંયા આપેલા હશે, બરાબર છે? પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. હવે કદાચ એવા પદ આપેલા હોય, આ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર છે આના સ્વરૂપમાં જ કદાચ એવા પદ આપેલા હોય કે ભાઈ અહીંયા તમને છે 14 આપેલા છે, તો 14નું તો વર્ગમૂળ નીકળતું નથી, તો આવું પદ આપેલું હોય તો જ્યારે આવી પદ આપેલું હશે ત્યારે એ આ નિત્યસમનો ઉપયોગ થયેલો હશે, બરાબર? કયું, એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી, એટલે કે જે બંને કૌંસમાં એક પદ છે એ સરખું હોય, બરાબર છે? અને પછીના બે પદ છે એ કેવા હોય, અલગ અલગ હોય, તો ત્યાં તમારે શું કરવાનું, પહેલાં એક્સનો સ્ક્વેર એટલે કે બે કૌંસમાં જે સરખું પદ છે એનો વર્ગ પ્લસની નિશાની, અલગ અલગ પદ છે એનો સરવાળો, એને ગુણ્યા એક્સ પ્લસ પાછા અલગ અલગ પદ છે એનો ગુણાકાર, બરાબર છે? અને હવે અહીંયા લાસ્ટ નિત્યસમ શું હતું, એ પ્લસ બી અને એ માઇનસ બી, એટલે શું થાય, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર છે? એ સ્ક્વેર અને માઇનસ બી સ્ક્વેર આ પોતા પોતાના સ્ક્વેર છે, આખા કૌંસનો વર્ગ નથી, બરાબર? તો આટલા હવે બધા નિત્યસમ છે, આટલા બધા નિત્યસમનો આપણે ઉપયોગ કરીને આગળ દાખલા ગણવાના છે.